એજ્યુકેશન ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ, જેની અંદર આપણે સમઘન, લંબઘન, ગોળક, શંકુ, નળાકાર વગેરે આકારોના પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરી. આજે આપણે શંકુના આડછેદ માટે શંકુના આડછેદનું પૃષ્ઠફળ, તેનું ઘનફળ, તેનું કુલ પૃષ્ઠફળ કેવી રીતે મેળવી શકે તેની આજે આપણે વાત કરીશું. તો સૌથી પહેલા જોઈએ આપણે શંકુનો આડછેદ. કોને કહેવાય શંકુનો આડછેદ અથવા આડછેદ એટલે શું? તો કે નોર્મલ, ધારો કે આપણી પાસે કોઈ એક શંકુ છે, લંબવૃત્તીય શંકુ. એ શંકુનો આ પાયો આપણે જોઈએ તો કેવો આકાર હોય છે? વર્તુળાકાર હોય છે. આ એ લંબવૃત્તીય શંકુની ઊંચાઈ, સીધી ઊંચાઈ જેને આપણે કહીએ છીએ, એના પાયાની ત્રિજ્યા અને આ એની તિર્યક ઊંચાઈ છે. હવે આ લંબવૃત્તીય શંકુના પાયાને સમાંતર સમતલ વડે જો આપણે આ શંકુને વચ્ચેથી કાપી નાખીએ અથવા ઉપરના ભાગને કાપી નાખીએ, બરાબર, સિમ્પલ વસ્તુ છે, ધારો કે આટલો ભાગ આપણે કાપી નાખીએ તો અહીંયા આપણને એક વર્તુળાકાર સપાટી બીજી મળશે. એટલે કે આ જે નવો આકાર આપણને મળે છે એ નવો આકાર કેવો થઈ જાય છે? તો કે આ ટાઈપનો આપણને જોવા મળશે. બરાબર, ઉપરથી આ શંકુ આકારના ભાગને કાપી લેતા જે ભાગ વધે છે એ ભાગને કહેવામાં આવે છે શંકુનો આડછેદ. અને બહુ સિમ્પલ ને દેશી ભાષામાં આપણે કેવું હોય તો આપણી પાસે આઈસ્ક્રીમનો કોન હોય, એ આઈસ્ક્રીમના કોનની અંદર આપણે શરૂઆત ઉપરથી ખાવાની કરતા હોઈએ, એની જગ્યાએ કોઈ વ્યક્તિ નીચેથી એક બચકો ભરી લે અને પછી જે તમને આકાર દેખાય એ આકારને પણ આપણે શું કહી શકીએ? શંકુનો આડછેદ. અથવા આપણા ઘરે પાણી પીવાનો ગ્લાસ, બરાબર, એ ટાઈપનો હોય, ઉપરથી પોળો હોય, નીચે થોડો સાંકડો થતો જતો, એકદમ તીર નથી, બરાબર, એ આકારને પણ આપણે શંકુનો આડછેદ કહી શકીએ. પેલા તમે સ્ટીલની ડોલ આવતી જોઈ હોય, સ્ટીલની ડોલ એનો આકાર પણ શંકુનો આડછેદ આપણે કહી શકીએ. લગ્ન પ્રસંગની એની અંદર જાઓ તો પેલા પતરાના બાઉલ આવે છે, બરાબર, એ બાઉલનો આકાર પણ આપણે શંકુના આડછેદ જેવો કહી શકીએ, બરાબર. આ છે શંકુનો આડછેદ. હવે નોર્મલ જયારે શંકુ હતો તો એની અંદર ત્રિજ્યા આર હતી, એની ઊંચાઈ એચ હતી, તિર્યક ઊંચાઈ એલ હતી. પરંતુ જ્યારે શંકુનો આડછેદ બને છે તો અહીંયા બે વર્તુળો તમને દેખાય છે, એક મોટું વર્તુળ છે, એક નાનું વર્તુળ છે. આ એ શંકુના આડછેદની ઊંચાઈ બનશે સ્મોલ એચ. અહીંયા એને બે વર્તુળાકાર ભાગ દેખાય છે, બે વર્તુળાકાર છેડા હોય છે, તો એમાં એક છેડાની ત્રિજ્યા એટલે કે મોટી ત્રિજ્યાને આપણે આર વન કહીશું, આ હંમેશા આર વન જ કહીશું, બરાબર. એટલે સૂત્ર માટે એમાં સિમ્બોલ અલગ અલગ ના થાય, એટલે જે આડછેદ આ ટાઈપનો હોય તો આ ઊંધો આગળ હોય, બરાબર, તો પણ આપણે જે મોટી ત્રિજ્યા છે એને આપણે આર વન કહીશું, નાની ત્રિજ્યાને આપણે આર ટુ કહીશું. શંકુના આડછેદની ઊંચાઈને એચ જ કહીશું અને એની જે તિર્યક ઊંચાઈ છે તેને આપણે એલ કહીશું, બરાબર. તો હવે જ્યારે નોર્મલ શંકુ હતો ત્યારે આપણે જાણીએ છીએ કે ઊંચાઈ એચ આર અને એલ આ કોણ ત્રિકોણ બનાવતા, એટલે એલ મેળવવા માટે આપણે શું સૂત્ર વાપરતા? તો કે એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, પાયથાગોરસના પ્રમેય મુજબ. તો એ જ સૂત્ર આપણે અહીંયા પણ વાપરી શકીએ. પહેલું એલ સ્ક્વેર બરાબર એચ, તો એનો એચ છે એચ સ્ક્વેર પ્લસ, ફેરફાર શેમાં થયો? એક જ આર હતો એની જગ્યાએ બે આર આવી ગયા છે, બરાબર. તો આરની જગ્યાએ આપણે લખવાનું છે આર વન માઇનસ આર ટુ આખાનો વર્ગ. એટલે સૂત્ર કેવી રીતે યાદ રાખવું તેની વાત છે. એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર આપણે લખતા આડછેદ આવે તો આર ની જગ્યાએ શું લખવાનું છે? આર વન માઇનસ આર ટુ આખાનો વર્ગ. બીજી વસ્તુ, આપણે જયારે આખો શંકુ હતા ત્યારે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખતા પાય આર એલ, તો પાય એનો એ છે, એલ પણ આપણે આ સૂત્ર આધારે એલ પણ સિમ્બોલમાં એ હોય છે, તો ફેરફાર ક્યાં થાય છે? માત્ર આર માં, બરાબર. તો પાય આર એલ માં પાય એલ મેટો રાખવાનો છે, આર ની જગ્યાએ ફેરફાર કરવાનો છે. આપણે અહીંયા સૂત્ર લખીએ શંકુના આડછેદની વક્ર સપાટીનું
क्षेत्रफल बराबर शंकु ने वक्र सपाटी नो क्षेत्रफल जेम पाई आर एल हतु एम आनी वक्र सपाटी नो क्षेत्रफल थशे पाई आर काउंस मा आर1 प्लस आर2 लखाशे आर नी जगह आर1 प्लस आर2 एल स्क्वायर ना सूत्र मा आर नी जगह आर1 माइनस आर2 वक्र सपाटी ना क्षेत्रफल मा आर नी जगह आर1 प्लस आर2 એટલે આપણે શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ યાદ રહી જશે એવી જ રીતે શંકુના આડછેદની કુલ સપાટી વક્ર સપાટીમાં માત્ર ફરતો ભાગ જ આવે છે જ્યારે કુલ સપાટીની અંદર આ પાયાનું વર્તુળ પણ આવી જાય બરાબર એટલે ઉપરનું વર્તુળ પણ આવી જાય એટલે આપણે એવું કહી શકીએ કે શંકુના આડછેદનું કુલ પૃષ્ઠફળ શંકુના આડછેદનો કુલ પૃષ્ઠફળ બરાબર શું લખી શકાય તો કે વક્ર સપાટી તો કરી પાય એન કૌંસમાં r1 r2 પ્લસ વધારાનું શું આવશે નીચેના વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાય r1 સ્ક્વેર પ્લસ ઉપરના વર્તુળનું ક્ષેત્રફળ પાય r2 સ્ક્વેર જ્યારે કુલ પૃષ્ઠફળ મેળવવું હોય ત્યારે હવે ઘણીવાર આપણી પાસે નેગેટિવ મુજબ પાણી પીવાનો પ્યાલો હોય એની વાત કરતા હોય તો પ્યાલામાં આપણે જાણીએ છીએ ઉપરથી ચૂલો જોઈએ પરંતુ નીચે પેક જ હોય તો જ અંદર પાણી સમય તો જ્યારે પ્યાલાનું પૃષ્ઠફળ મેળવવું હોય તો આપણે શું મેળવવું પડે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નીચેના તળિયાનું ક્ષેત્રફળ બરાબર એટલે ઉપરથી ચૂલો હોય તો આર1 સાઈડથી ચૂલો કરવાનો અને આર2 વાળા ભાગનું ક્ષેત્રફળ ખાલી ઉમેરવાનું આ ઉમેરવાનું થાય બરાબર એટલે કઈ પ્રકારના પાત્રની વાત છે એના ઉપરથી આપણે કુલ પૃષ્ઠફળ નક્કી કરીશું જ્યારે આડછેદનું કુલ પૃષ્ઠફળ પૂછે તો બંને વર્તુળ એડ થાય પરંતુ આપણે કોઈ પર્ટિક્યુલર પાત્ર આપ્યું હોય અને એનું પૃષ્ઠફળ મેળવવાની વાત હોય ત્યારે જો ઉપરથી કુલ છે કે ઉપરથી બંધ છે અથવા નીચેથી કુલ છે કે નીચેથી બંધ છે એ મુજબ આપણે પાય આર1 સ્ક્વેર લેશું કે પાય આર2 સ્ક્વેર નો ઉપયોગ કરીશું કે આપણે પાત્ર ઉપરથી નક્કી કરીશું એવી જ રીતે શંકુના આડછેદનું ઘનફળ શંકુના આડછેદનું ઘનફળ તો જો આખો શંકુ હતો તો એનું ઘનફળ આપણે શું લખતા 1 ના છેદમાં 3 પાઈ આર સ્ક્વેર એચ મતલબ 1 ના છેદમાં 3 પાઈ અને એચ એચ છે ફેરફાર જેમાં થાય છે આર માં તો અહીંયા પણ આર સ્ક્વેર ની જગ્યાએ આપણે ફેરફાર કરીશું એટલે 1 ના છેદમાં 3 પાઈ એચ બેટુ કૌંસમાં જે 1 ના છેદમાં 3 પાઈ આર સ્ક્વેર હતો ઈ આર સ્ક્વેર ની જગ્યાએ આપણે અહીંયા લખવાનું છે આર1 સ્ક્વેર પ્લસ આર2 સ્ક્વેર પ્લસ આર1 ઇનટુ આર2 ઘનફળના સૂત્રમાં શું યાદ રાખવાનું છે આર સ્ક્વેર ની જગ્યાએ આર1 સ્ક્વેર પ્લસ આર2 સ્ક્વેર પ્લસ આર1 ઇનટુ આર2 એટલે આપણને આ શંકુના આડછેદ માટેના સૂત્રો મળી ગયો બરાબર એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય કુલ પૃષ્ઠફળ હોય કે એનું ઘનફળ હોય આપણે જાણીએ છીએ ઘનફળનો ઉપયોગ ક્યારે કરીશું તો કે આપણે જ્યારે પૂછવામાં આવે કે પાત્રની ક્ષમતા કેટલી ક્ષમતા મતલબ એની અંદર કેટલું પ્રવાહી સમાઈ શકે કેટલું દૂધ સમાઈ શકે કેટલું પેટ્રોલ સમાઈ શકે કેટલું પાણી સમાઈ શકે વોટએવર ગમે તે પ્રવાહી આપણને પૂછવામાં આવે એની અંદર કેટલું સમાશે આવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આપણે એની ક્ષમતા મેળવવાની છે એની ક્ષમતા એટલે તેનું બરાબર કેટલું કાપડ જોઈએ કેટલું પતરું જોઈએ રંગ કામ કરવા માટે કેટલો ખર્ચ થાય આ બધી વસ્તુની જ્યારે જરૂર પડે ત્યારે આપણે શું મેળવીશું એની વક્ર સપાટીનો ક્ષેત્રફળ મેળવીશું બરાબર આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આગળ દાખલાઓ જોઈએ સ્વાધ્યાય 3.4 પહેલો દાખલો જેની અંદર આપણને કહેવામાં આવ્યું છે સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 1 ની અંદર આપણને એવું પૂછ્યું છે કે 14 સેમી ઊંચાઈ વાળા પીવાના પાણીનો પ્યાલો શંકુના આડછેદ આકારનો છે તો સિમ્બલ આપણે બધાએ પ્યાલો ઘરે જોયેલો હોય આ ટાઈપનો એક પીવાના પાણીનો પ્યાલો હોય છે બરાબર નીચેનો ભાગ એટલો હોય ઉપરથી થોડો પહોળો હોય એટલે આ ટાઈપનો પાણી પીવાનો પ્યાલો બરાબર મોટા ભાગના વિદ્યાર્થીઓને આ જોયેલો હોય જેની અંદર આપણે આજે પાણી ભરી શકીએ હવે શું કહે છે 14 સેમી ઊંચાઈ છે એટલે એની એચ બરાબર ઊંચાઈ 14 સેમી આપવામાં આવી છે શંકુના આડછેદ આકારનો પ્યાલો છે
બંને વર્તુળાકાર છેડાના વ્યાસ 4 સેમી અને 2 સેમી છે તો મેં કીધું એમ જો જે મોટો છેડો છે એને આપણે D1 કહીશું નાનો છેડો છે એને D2 કહીશું એટલે આપણે લઈએ D1 મોટા છેડાનો વ્યાસ 4 સેમી નાના છેડાના વ્યાસને આપણે D2 કહીએ 2 સેમી તો આ પ્યાલાની ક્ષમતા શોધો તો આપણે જાણીએ છીએ કે પ્યાલાની ક્ષમતા એટલે શું તો કે એની અંદર કેટલું પાણી સમાશે તે બરાબર આ પ્યાલાની અંદર કેટલું પાણી સમાઈ શકે એટલે એની ક્ષમતા હોય તો પ્યાલાની ક્ષમતા મતલબ એ પ્યાલાનું ઘનફળ પ્યાલો કેવા આકારનો છે શંકુના આડછેદ આકારનો છે મતલબ પ્યાલાની ક્ષમતા એટલે શંકુના આડછેદનો ઘનફળ મેળવશો બરાબર તો મેળવવા માટે હવે લખીએ પ્યાલાની ક્ષમતા બરાબર શંકુના આડછેદનો ઘનફળ બરાબર શંકુના આડછેદના ઘનફળનું સૂત્ર શું છે 1/3 પાઈ h કૌંસમાં r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r1 r2 = કિંમત મૂકે 1/3 પાઈ ની કિંમત 22/7 ગુણ્યા h h કેટલો આપ્યો છે આપણને 14 પરંતુ તમે જોઈ શકો છો કે આપણી પાસે r1 અને r2 આપેલા નથી તો એના માટે આપણને વ્યાસ આપ્યો છે વ્યાસ પરથી આપણે સૌથી પહેલું કામ શું કરીશું r1 એટલે d1/2 એટલે કે 4/2 બરાબર 2 સેમીમીટર r2 બરાબર d2/2 એટલે કે 2/2 બરાબર 1 સેમીમીટર તો r1 2 મળ્યો એટલે 2 નો વર્ગ 4 r2 1 નો વર્ગ 1 r1 r2 એટલે કે 2 ગુણ્યા 1 બરાબર 2 7 2 14 બરાબર 22 2 44 ના છેદમાં 3 ગુણ્યા 4 ને 5 5 ને 2 7 એટલે કે આપણને મળે છે 44 ગુણ્યા 7 7 4 28 નો આંકડો વધી 2 7 4 28 ને 2 30 એટલે કે 308 44 ગુણ્યા 7 એટલે 308 ના છેદમાં 3 308 ભાગ્યા 3 કરવું હોય આ જવાબ છે નો મળશે આપણને સેન્ટીમીટર ઘનમાં ને મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો 308 ભાગ્યા 3 કરી દો બરાબર 3 10 20 8 આવશે 3 2 6 6 કેટલી વધે છે 2 એટલે આપણે શું લખી શકીએ 102 પૂર્ણા 2/3 સેન્ટીમીટર ઘન અને આપણે જવાબમાં લખી શકીએ કે આમ પ્યાલાની ક્ષમતા કેટલી હશે 102.2/3 સેન્ટીમીટર ઘન જેટલી છે મતલબ કે આ પ્યાલાની અંદર આટલું 102.2/3 સેન્ટીમીટર ઘન જેટલું પાણી સમાય શકે બરાબર એટલે આ રીતે આપણે ક્ષમતા મેળવવાની દીધી હોય તો આપણે પદાર્થનું ઘનફળ મેળવી અને પદાર્થની ક્ષમતા મેળવી શકીએ છીએ બરાબર ત્યારબાદ ધ્યાનથી જોઈએ દાખલા નંબર 2 જેમાં આપણને કીધું છે કે એક શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ 4 સેમી છે શંકુનો આડછેદ છે એની તિર્યક ઊંચાઈ એટલે l બરાબર 4 સેમી આપેલી છે અગત્યની વસ્તુ એના વર્તુળાકાર છેડાની પરિમિતિ પરિમિતિ એટલે પરિધિ 18 સેમી અને 6 સેમી છે તો એ શંકુના આડછેદની વક્ર સપાટીનો ક્ષેત્રફળ શોધો મોટા છેડાની પરિમિતિને આપણે c1 વડે દર્શાવીએ = 18 સેમી અને નાના છેડાની પરિમિતિને આપણે c2 વડે દર્શાવીએ એને આપણે 6 સેમી આપેલી છે હવે પરિમિતિ પરિમિતિ એટલે શું 2πr હવે નાના છેડા અને મોટા છેડા ધારો કે આપણી પાસે આ શંકુનો આડછેદ છે બરાબર એની તિર્યક ઊંચાઈ 4 આપણને આપી દેવામાં આવી છે આ મોટા વર્તુળની પરિમિતિ 18 સેમી કીધી છે નાના વર્તુળની પરિમિતિ 6 સેમી કીધી છે આપણે મેળવવું છે આ શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે આપણે જાણીએ છીએ પરિમિતિ એટલે એનો પરિધિ અને પરિધિ એટલે તો કે 2πr અને 2πr1 કહીએ અને 2πr2 કહીએ બરાબર તો સૌથી પહેલું કામ શું કરવું જોઈએ આપણે r1 અને r2 મેળવવું છે પરંતુ આનું સૂત્ર જ એક પ્રકારનું છે કે આપણે કદાચ r1 અને r2 નહીં મેળવીએ 2πr1 2πr2 ની કિંમત આપણે સેટ કરી શકીએ
કેવી રીતે તે આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે અહીંયા સૂત્ર લખીએ શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર છે તો કે પાઈ L કૌંસમાં R1 R પાઈ L કૌંસમાં R1 R2 હવે હું જો પાઈ ની અંદર જવા દઉં તો પાઈ બંને સાથે ગુણાય પાઈ R1 પાઈ R2 તો પાઈ R1 અને પાઈ R2 ની તો જરૂર છે પણ સાથે સાથે શું જોઈએ છે હજી બે પણ જોઈએ છે તો એટલે કહી ગયા કે ઉપર નીચે સરખી સંખ્યા વડે ભાગો અને ગુણો તો કઈ ફરક પડે નહીં એટલે હું શું કરું બે વડે ગુણી દઉં બે વડે ભાગી દઉં બે બે કેન્સલ એટલે આપણે એવું જ રહે બરાબર એટલે બે પાઈ L કૌંસમાં R1 R2 લખી શકું શું કર્યું મેં અહીંયા ઉપર નીચે બે વડે ગુણી દીધું હવે હું શું કરીશ કે આ જે 2 પાઈ છે એ આખા કૌંસ સાથે તો ગુણાકારમાં છે એટલે પહેલી સંખ્યા સાથે પણ ગુણી દઉં અને બીજી સંખ્યા સાથે પણ ગુણી દઉં તો બહાર મને શું મળશે L ના છેદમાં 2 કૌંસમાં આ 2 પાઈ અંદર ગુણાકાર એટલે કે 2 પાઈ R1 2 પાઈ R2 તો અહીંયા તમે જોઈ શકો છો 2 પાઈ R1 અને 2 પાઈ R2 ની ડાયરેક્ટ કિંમત આપણને આપેલી છે એ સીધી આપણે અહીંયા મૂકી શકીએ ધારો કે આવો આઈડિયા આવતો નથી તો આપણે શું કામ કરીશું 2 પાઈ R1 માંથી 18 આપ્યો છે 2 ગુણ્યા પાઈ ની કિંમત 22 છેદમાં 7 મૂકી R1 ને કરતા બનાવીશું એ R1 ની કિંમત લાવીને અહીંયા મૂકીશું સેમ વસ્તુ અહીંયાથી R1 ની કિંમત લાવીને અહીંયા મૂકીશું બરાબર પરંતુ જો આ આઈડિયા આવી જાય તો આપણે આ રીતે અંદર ગુણી અને સાદું સહેલું બનાવી શકીએ હવે L L આપણને આપી દીધો છે 4 4 ના છેદમાં 2 કૌંસમાં 2 પાઈ R1 2 પાઈ R1 એટલે કેટલા છે 18 વક્ર સપાટી નું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે 48 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું મળે છે ચાલો ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 3 જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક તુર્કી ટોપી નો આકાર શંકુના આડછેદ જેવો છે જો તેની ખુલ્લી બાજુની ત્રિજ્યા ને આપણે શું કહીશું આર બરાબર 10 સેમી અને ઉપરની બાજુના વર્તુળની ત્રિજ્યા જેને આપણે આર શું કહીએ 4 સેમી અને તેની તિર્યક ઊંચાઈ એટલે L બરાબર 15 સેમી હોય તો તે બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ શોધો આ ટોપી બનાવવા માટે કેટલું કાપડ વપરાયું છે તે આપણે શોધવાનું છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો આ શું છે ટોપી તો આપણે જાણીએ છીએ કે ટોપી હોય તો નીચેથી કેવી હશે ખુલ્લી જ્યારે ઉપરથી પેક હશે એટલે જે કાપડ વપરાવવાનું છે એ આ ભાગમાં પણ કાપડ આવવાનું છે બરાબર એટલે ટોપી બનાવવા માટે વપરાતું કાપડ કેટલું થયું તો કે આ જે સંપૂર્ણ આડછેદ છે એની વક્ર સપાટી જેટલું તો ખરું પરંતુ આ જે નીચેનો ભાગ છે એ ખુલ્લો હશે જ્યારે ઉપર એક કાપડનો ટુકડો પણ લગાડેલો હશે એટલે કે ઉપરના વર્તુળનું ક્ષેત્રફળ પણ આપણે લખવું પડશે બરાબર એટલે આપણે શું લખીશું અહીંયા ટોપી બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ ટોપી બનાવવા માટે વપરાતા કાપડનું કુલ ક્ષેત્રફળ બરાબર કેટલું કાપડ વપરાશે તો કે શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પાઈ L કૌંસમાં R1 R2 ઉપરના વર્તુળનું ક્ષેત્રફળ ઉપરના વર્તુળની ત્રિજ્યાને આપણે R2 કીધી છે એટલે એનું ક્ષેત્રફળ છે પાઈ R2 સ્ક્વેર બરાબર એટલા માટે મેં કીધું હતું યાદ હોય તો કે આપણે કયા વર્તુળની જરૂર પડવાની છે એ મુજબ પ્લસ કરવાનું થશે અહીંયા ટોપીની વાત છે તો ટોપી નીચેથી ખુલ્લી જ બરાબર તે વર્તુળ ગણવાનું આવે નહીં માત્ર ઉપરથી બેક હોય એટલે ઉપરનું જ વર્તુળ ગણવાનું આવશે પણ અહીંયા પણ તમે જોઈ શકો છો પાય બંનેમાં સામાન્ય તો કામ કૌંસ ની અંદર L કૌંસમાં R1 R2 અહીંયા R2 નો વર્ગ વચ્ચે કિંમત મૂકીએ પાય ની કિંમત 22 ના છેદમાં 7 કૌંસમાં L કેટલો છે 15 કૌંસમાં R1 R2 એટલે કે 10 વત્તા 4 વત્તા આર ટુ નો વર્ગ 4 નો વર્ગ 16 22 ના છેદમાં 7 કૌંસમાં 10 ને 4 14 15 ગુણ્યા 14 બરાબર 15 6 60 0 6 ને 5 11 નો એક પ્રવંધી એટલે 100 ને 10
વત્તા 16 એટલે કે 210 22 ના છેદમાં 7 ગુણ્યા 210 ને 216 એટલે કે 226 22 ગુણ્યા 226 એટલે 226 ગુણ્યા તમે 22 કરશો એટલે આપણને જવાબ મળશે 4972 4972 ના છેદમાં 7 અને 4972 ભાગ્યા 7 એને પણ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ધારો કે લખવું હોય 4972 ભાગ્યા 7 કરીએ 77 49 ઉપરથી આવશે 7 7 1 7 0 ઉપરથી 2 આવશે હવે મોટા ભાગના વિદ્યાર્થી આ પોઈન્ટ મૂકે પરંતુ પોઈન્ટ ના આવે ખાસ ધ્યાન રાખજો ભાગમાંથી ચાલતો એટલે ભાગમાં શું બરાબર એટલે જેસ કેટલી વધી કહેવાય બેજ વધી કહેવાશે ઓકે એટલે આપણે શું લખી શકીએ 710 પૂર્ણાંક 710 પૂર્ણાંક જેસ કેટલી વધે છે 2 અને કેટલા વડે ભાગ ચલાવ્યો 7 વડે એટલે 710 પૂર્ણાંક 2 ના છેદમાં 7 એકમ શું આવશે સેન્ટીમીટર સ્ક્વેર અને કે આ શું મેળવ્યું આપણે એનો ક્ષેત્રફળ કેટલું કાપડ વપરાવવાનું છે એ કાપડ મેળવવાનું હતું એટલે જવાબ શેમાં આવશે આપણને સેન્ટીમીટર સ્ક્વેર માં એટલે હા આપણે જવાબ કહી શકીએ કે આપેલ ટોપી બનાવવા માટે કેટલું કાપડ વપરાશે તો કે 710 પૂર્ણાંક 2 ના છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું કાપડ વપરાશે બરાબર ત્યારબાદ જોઈએ દાખલા નંબર 4 બરાબર ધ્યાનથી જોજો જેમાં આપણને આપવામાં આવ્યું છે કે એક વાસણ એક ધાતુની શીટમાંથી બનાવવામાં આવ્યું છે ઉપરથી ખુલ્લું છે શંકુના આર્ચેના આકાર જેવું છે એટલે ધારો કે એ વાસણ આ પ્રકારનું હશે એવું આપણે માની લઈએ બરાબર તેની ઊંચાઈ 16 સેમી એટલે કે અહીંયા સીધી ઊંચાઈ ઊંચાઈની વાત આવે એટલે સીધી ઊંચાઈ લેવાની h બરાબર એટલે કીધી છે 16 સેમી તથા બંને અંત્ય વર્તુળોની નીચેના અને ઉપરનાની ત્રિજ્યા અનુક્રમે 8 અને 20 એટલે નીચેની નાની છે ઉપરની મોટી છે આપણે ઉપરની મોટી છે અને r1 20 સેમી નીચેની નાની છે અને r2 8 સેમી દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં 20 રૂપિયા પ્રતિ લીટર કિંમતવાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત શોધો આ વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટની કિંમત રૂપિયા 8 પ્રતિ 100 સેન્ટીમીટર સ્ક્વેરના દરે શોધો પાઈ બરાબર 3.74 લ્યો સૌથી પહેલા તો 1 લીટરના 20 રૂપિયા લેખે આ વાસણની અંદર કેટલા રૂપિયાનું દૂધ સમાય તે આપણે જોઈએ છે તો સૌથી પહેલી ખબર શું હોવી જોઈએ કે આ વાસણની અંદર કેટલું દૂધ સમાવવાનું છે કેટલું દૂધ સમાઈ શકે તો કે એના ઘનફળ જેટલું પછી કેટલી શીટ વપરાય છે તે જોઈએ છે મતલબ કે L ની પણ જરૂર પડશે એટલે આપણે અહીંયા પહેલા L મેળવી લઈએ L સ્ક્વેર બરાબર શું સૂત્ર છે તો કે H સ્ક્વેર પ્લસ R1 માઇનસ R2 નો સ્ક્વેર H કેટલો છે અહીંયા 16 નો વર્ગ વત્તા R1 20 માઇનસ 8 આખા નો વર્ગ 16 નો વર્ગ 256 20 માંથી 8 જાય તો 12 12 નો વર્ગ 144 256 ને 144 નો સરવાળો કરો એટલે કેટલો થશે 400 એટલે કે L બરાબર કેટલા મળશે 20 સેન્ટીમીટર બરાબર હવે સૌથી પહેલું કામ શું કરીશું આપણે તો કે આ શંકુના આડછેદનો ઘનફળ મેળવે એ ઘનફળ આપણે શેમાં જરૂર પડશે લીટરમાં મળશે શેમાં સેન્ટીમીટર ઘનમાં તો શંકુના આડછેદનું ઘનફળ 1 ના છેદમાં 3 પાઈ h કૌંસમાં r1 સ્ક્વેર + r2 સ્ક્વેર + r1 r2 1 ના છેદમાં 3 પાઈ ની કિંમત અહીંયા 3.14 એટલે કે 314 ના છેદમાં 100 ગુણ્યા h = 16 કૌંસમાં r1 સ્ક્વેર r1 એટલે 20 20 નો વર્ગ 400 વત્તા r2 8 નો વર્ગ 64 વત્તા r1 ઇન્ટુ r2 તો 20 ગુણ્યા 8 8 2 16 એટલે કે 160 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને મળશે 314 ગુણ્યા 16 છેદમાં 3 ગુણ્યા 100 ને ગુણ્યા આ બધા એનો સરવાળો તો 464 અને 160 તો સરવાળો કરો 64 4 5 ને 16 એટલે કેટલો થયો 624 બરાબર 624 ભાગ્યા 3 થશે 3 3 2 6 અને 3 8 24 એટલે 208 બરાબર 314 ગુણ્યા 16 કરો જે જવાબ આવે એને ગુણ્યા પાછા 208 કરો અને જે જવાબ આવે એમાંથી કેટલા પોઈન્ટ કાપવાના 2 પોઈન્ટ એટલે જવાબ આવશે 10449 10449 5 છેદમાં 100 છે એટલે 2 પોઈન્ટ કાપી લો એટલે 10449.92 એકમ જેમાં આવશે સેન્ટીમીટર ઘન
સેન્ટીમીટર ઘનને જવાબ એ રોક છે લીટરમાં આપણે જાણીએ છીએ કે 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર મતલબ 1000 વડે ભાગીએ અને આપણે જવાબ મળે 10.449 માનો લીટર એટલે કે આને નિયરલી ઇક્વલ ટુ લખવું હોય તો આપણે 10.45 લીટર આવું લખી શકીએ બરાબર પાછળ આંકડા કાઢી નાખી તો એનો મતલબ એવો થયો કે આપણી પાસે કુલ દૂધ છે કેટલો તો કે 10.45 લીટર તો આપણે ભાવ આપ્યો છે કે 1 લીટર દૂધની કિંમત બરાબર રૂપિયા 20 આપણી પાસે કેટલા લીટર દૂધ આવ્યો 10.45 લીટર દૂધની કિંમત બરાબર કેટલી થાય રૂપિયા 20 ગુણ્યા 10.45 ના છેદમાં 100 વિન્ડો વિન્ડો કેન્સલ 2 5 10 5 2 10 ને 5 9 45 એટલે કે રૂપિયા 209 એનો મતલબ એવો થયો કે આપણી પાસે જે દૂધ છે એની કુલ કિંમત કેટલા રૂપિયા થઈ 209 રૂપિયા હવે શું કહે છે ધાતુની શીટમાંથી બનાવ્યું છે તો પહેલા કેટલી ધાતુની શીટ વપરાવી છે તો કે એના માટે પણ આ પાયો તો રહ્યો જ છે બરાબર એટલે ધાતુની શીટનું આપણે કોણ પૃષ્ઠફળ કહેવાય ધાતુની શીટનો કુલ પૃષ્ઠફળ બરાબર એના માટે પણ સંપૂર્ણ આર્થિક વક્ર સપાટી એટલે કે પાય એલ કૌંસમાં r1 + r2 ને પ્લસ નીચેનું વર્તુળ પાય r2 સ્ક્વેર કારણ કે તો દૂધ એની અંદર સમાઈ શકે નહીં તો દૂધ ઢોળાય છે તો આમાં પણ પાય સામાન્ય કૌંસમાં l કૌંસમાં r1 + r2 + r2 નો વર્ગ પાય ની કિંમત 3.14 એટલે કે 314 ના છેદમાં 100 l l કેટલો છે 20 કૌંસમાં r1 + r2 એટલે કે 20 વત્તા 8 વત્તા r2 નો વર્ગ 8 નો વર્ગ 64 314 ના છેદમાં 100 કૌંસમાં 20 ને 8 28 28 2 56 એટલે 560 વત્તા 64 314 ના છેદમાં 100 ગુણ્યા 560 ને 64 નો સરવાળો એટલે 1612 નો કોટલો વત્તી 1 624 કરો 624 ગુણ્યા 314 624 ગુણ્યા 314 જે જવાબ આવે એમાં 2 પોઈન્ટ કાપવાના એટલે જવાબ મળશે આપણને 19 59 36 19 59 36 આટલા સેન્ટીમીટર સ્ક્વેર છે પાસો છે એટલે 2 પોઈન્ટ કાપી દીધા મતલબ આપણે જે ધાતુની શીટ જોઈએ એનું કુલ પૃષ્ઠફળ કેટલું જોઈશે તો કે 19 59.36 સેન્ટીમીટર સ્ક્વેર હવે આપણને ખર્ચ આપ્યો છે શું ખર્ચ આપ્યો છે તો કે રૂપિયા 8 પ્રતિ 100 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે લેવું લખી શકે 100 સેન્ટીમીટર સ્ક્વેર શીટની કિંમત બરાબર રૂપિયા 8 માટે આપણી પાસે તો 1959.36 સેન્ટીમીટર સ્ક્વેર શીટ છે તો એ શીટની કિંમત બરાબર રૂપિયા 8 ગુણ્યા 1959.36 ના છેદમાં 100 અને બીજાય પણ છેદમાં 100 એટલે 1959.36 એને ગુણ્યા તમે કેટલા કરશો 8 તો આપણને જવાબ કેટલો મળશે તો કે 1567.488 1567.488 એમાં કેટલા પોઈન્ટ કાપવાના 4 1 2 3 અને 4 પોઈન્ટ કાપી લો એટલે કે આપણે એને ટૂંકમાં લખી શકીએ 156.75 રૂપિયા એટલે લખી શકીએ 156.75 રૂપિયા તો આમ આપેલ પાત્રની અંદર રૂપિયા 20 પ્રતિ લિટરના ભાવનો 209 રૂપિયાનું દૂધ સમાવી શકાય અને આ પાત્ર બનાવવા માટે જે ધાતુની શીટ વપરાણી છે એ ધાતુની શીટ કેટલા રૂપિયાની બનશે 156.75 રૂપિયાની ધાતુની શીટ વપરાશે ઓકે